વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરુસ કિચન. આજે આપણે ગોળ કેરીનું અથાણું બનાવીશું. સામગ્રીની ડિટેલ્સ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સૌ પ્રથમ કેરીના મીડિયમ કટકા કરી તપેલામાં લઈ તેમાં હળદર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લેવા અને એક દિવસ માટે રહેવા દેવી. પછી બીજે દિવસે કેરીના ટુકડાને નિતારી લેવા અને કપડાં કે પેપર ઉપર સૂકવી દેવા. નિતારેલું ખાટું પાણીને સાચવી રાખવાનું છે. પછી સાદા પાણીમાં ખારેકના ટુકડા અને ગાજરના ઠોઠિયાને 10 મિનિટ માટે પલાળી રાખવા અને પછી ખાટા પાણીમાં પલાળવા. ગાજરના ઠોઠિયાને મેં શિયાળાની સિઝનમાં કટકા કરીને સૂર્યતાપમાં સૂકવી દીધેલા હતા. પછી લાલ મરચાંને ખાટા પાણીમાં પલાળવા. અને બધાને કપડાં કે પેપર ઉપર સૂકવી દેવા. પછી એક મોટા તપેલામાં ધાણાના કુરિયા પાથરવા, તેના ઉપર મેથીના કુરિયા પાથરવા, પછી રાઈના કુરિયા પાથરવા. સામગ્રીની ડિટેલ્સ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ફરીથી કહું છું. બરાબર સરસ પથરાઈ જાય એટલે મરી ઉમેરવા, પછી લવિંગ ઉમેરવા, પછી ઉપર હિંગ ઉમેરવી, પછી બીજા વાસણમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે થોડાક રાઈના કુરિયા તેલમાં ઉમેરવા. જો તરત રાઈના કુરિયા ઉપર આવી જાય તો તેલ ગરમ થઈ ગયું છે, ગેસ બંધ કરી દેવો. તમે જોઈ શકો છો રાઈના કુરિયા તરત ઉપર આવી રહ્યા છે. હવે તે ગરમ તેલને પાથરેલા મસાલા ઉપર ઉમેરવું. મસાલા અને તેલ ઠંડુ થઈ જાય એટલે ગોળ ઉમેરવો અને બરાબર મિક્સ કરી લેવું. પછી તેમાં કેરી, લાલ મરચા, ખારેક અને ગાજરના ટુકડા ઉમેરવા, જે આપણે સૂકવેલા હતા તે. તમે ખાલી કેરીના ટુકડા ઉમેરીને અથાણું બનાવી શકો છો. આમાંથી કોઈ પણ એક વસ્તુ ન હોય તો પણ ચાલે. પછી લાલ મરચું ઉમેરવું. મેં અહીં રેશમ પટો લીધેલું છે. જો અથાણું થોડુંક ડલ લાગતું હોય તો વધારે થોડુંક મરચું ઉમેરવું. પછી બધું બરાબર મિક્સ કરી લેવું. જેમ જેમ ગોળ ઓગળશે તેમ તેમ તેલ ફૂટી નીકળશે. પછી કાચની બરણીમાં ભરી લેવું. આખા વર્ષ સુધી તમે આ અથાણું સાચવી શકો છો. તો તૈયાર છે ગોળ કેરીનું અથાણું. થેન્ક યુ. આપને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો. આવજો.